નમસ્કાર મિત્રો, આજનો વિડિયો તમામ મિત્રો માટે મોટી ખુશખબર લઈને આવ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે. સૂર્યોદય યોજનાને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કઈ જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રોને જણાવી દઈશું. તો આ તરફ ખેડૂતો માટે પણ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ખુશખબર આવી છે, તમામ મિત્રોને જણાવીશું. રેશન કાર્ડ ધારકોને પણ મોટી ભેટ આપવામાં આવી છે. તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે. પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે સૌથી પહેલાં સૂર્યોદય યોજનાની ખુશખબર આપીએ, ખેડૂતોની ખુશખબર આપીએ. એના પહેલાં મોદી સરકારે અને ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું છે, મોટી ભેટ આપી છે, એના વિશેની ટૂંકમાં માહિતી આપી દઈએ. કારણ કે મિત્રો આ મુદ્દા ખૂબ જ અગત્યના છે. ટૂંક ભાષામાં મિત્રો કેટલી ભેટ આપી છે? તો મોદી સરકાર દ્વારા 7 ભેટ આપવામાં આવી છે. કઈ કઈ ભેટ મિત્રો મળી છે? તો મોદી સરકારે આગામી 5 વર્ષની અંદર ગરીબો માટે 2 કરોડ ઘર બનાવવાની જાહેરાત કરી છે. 2 કરોડ ગરીબોના ઘર મિત્રો 5 વર્ષની અંદર બનાવવામાં આવશે. તો મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના લાવવામાં આવશે. આ ખૂબ જ મોટા સમાચાર. જે મધ્યમ વર્ગના લોકો છે ને, હવે આવાસ બનાવવા માટે વધુ યોજના લાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો સૂર્યોદય યોજનાની મિત્રો વાત કરીએ મુજબ, સૂર્યોદય યોજનાની અંદર સોલાર પેનલ હેઠળ 1 કરોડ લોકોને 300 યુનિટ વીજળી મફતમાં આપશે. એટલે કે સોલાર પેનલ લગાવી દેવામાં આવશે. મિત્રો આ યોજનાની અંદર એક વધુ મોટી જાહેરાત કરવામાં આવી છે. કઈ જાહેરાત કરવામાં આવી છે હમણાં આપણે ટૂંક સમયની અંદર જોવાના છે. પણ એના પહેલાં જણાવી દઈએ કે બીજી મોદી સરકારે કઈ ભેટ આપી છે. તો આંગણવાડી સેન્ટરોને મિત્રો અપગ્રેડ કરવામાં આવશે. જેટલી પણ આપણા દેશની અંદર આંગણવાડી કેન્દ્રો છે ને, અપગ્રેડ કરવામાં આવશે, ડિજિટલ બનાવવામાં આવશે. ત્યારબાદ આશા વર્કરોને પણ આયુષ્યમાન યોજનાનો લાભ આપવામાં આવશે. એમને પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવશે. અને મિત્રો તમામ રાજ્યોને, જેટલા પણ ભારત સરકારના રાજ્યો છે, એના 75,000 કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવશે. એટલે કે રાજ્યોને વ્યાજમુક્ત લોન મળશે, તો આપણા રાજ્યોને પણ ખૂબ જ સારું મળવાનું છે. ત્યારે તમામ ખેડૂતો માટે એક મોટી જાહેરાત એવી કરવામાં આવી છે કે નેનો DAPનો ઉપયોગ ખેડૂતો માટે વધારવામાં આવશે. જે નેનો યુરિયાની જે બોટલ છે, નેનો DAPની બોટલ છે, એમનો વ્યાપ, એનો ઉપયોગ વધારવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર છે કે 7 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં ભરવો પડે. એ પણ મિત્રો મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. તો આ હતી મિત્રો કેન્દ્ર સરકારની બજેટની જાહેરાતો. ત્યારે આપણા ગુજરાતની અંદર ગુજરાત સરકારે બજેટમાં કેવી જાહેરાત કરી છે? તો ગુજરાત સરકારે ગુજરાતીઓને 6 મોટી ભેટ આપી છે. પહેલી ભેટની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર 8,000 નવી આંગણવાડી બનાવવામાં આવશે, તો સૌથી મોટી ભેટ. ત્યાર પછીના મિત્રો 1,000 નવા ટ્રાફિક પોલીસ મથક સ્થાપવામાં આવશે. 2,500 નવી ST બસો ખરીદવામાં આવશે. મિત્રો આપણા રાજ્યની અંદર 2,500 નવી ST બસો દોડતી થઈ જશે. તો જે મિત્રો પહેલાંની જૂની ભંગાર ST બસો હતી, એની એના સ્થાને હવે ધીમે ધીમે નવી ST બસો તમને દેખાતી જશે. તો હજી નવી 2,500 ST બસો મિત્રો વિકસાવવામાં આવશે. તો તમામ લોકોને મુસાફરીમાં ખૂબ જ આનંદ મળવાનો છે. નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવાની પણ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. અને મિત્રો એવી જાહેરાત કરી છે કે જે રિવરફ્રન્ટ અમદાવાદની અંદર છે, એની લંબાઈ વધારીને 38 કિલોમીટર કરવામાં આવશે. છેક ગાંધીનગર સુધી મિત્રો રિવરફ્રન્ટ પહોંચાડવામાં આવશે. તો ખૂબ જ લાંબો રિવરફ્રન્ટ બનાવી દેવામાં આવશે. અને રાજ્યની અંદર કોઈ પણ નવો વેરો નાખવામાં નહીં આવે. તો મિત્રો આ બજેટ વર્ષની અંદર રાજ્યમાં હવે વધારાનો કોઈ પણ વેરો તમારી ઉપર લાદવામાં નહીં આવે. ગુજરાત સરકાર દ્વારા 6 મોટી ભેટ આપવામાં આવી છે. ત્યારે મિત્રો હવે આપણે તમામ મિત્રોને મોટી ખુશખબર આપી દઈએ છીએ કે સૂર્યોદય યોજના હેઠળ મોદી સરકારે, એટલે કે કેન્દ્ર સરકારે જે મોટી જાહેરાત કરવામાં આવી હતી કે જેની અંદર રૂપટોપ સોલાર પેનલ હેઠળ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ યોજના અંતર્ગત સરકાર જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી દેવામાં આવશે. તો મિત્રો સોલાર પેનલ અત્યાર સુધી યોજના લાગુ જ હતી. સોલાર પેનલની અંદર અત્યાર સુધીમાં 40% સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો મોદી સરકાર દ્વારા એક મોટી ખુશખબર તમારા માટે આવી શકે છે, એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
જે 40% સબસિડી મિત્રો આપવામાં આવે છે એના બદલે હવે 60% સબસિડી મિત્રો આ યોજનાની અંદર મળશે એવા મોટા સમાચાર મિત્રો, મોટી ખુશખબર આવે છે એવા મોટા સમાચાર મળ્યા છે, જેમાં ખુદ કેન્દ્રીય મંત્રી RK સિંહ દ્વારા મોટું નિવેદન આપ્યું છે. RK સિંહ મિત્રો ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના મંત્રી છે. એમના દ્વારા નિવેદન સામે આવ્યું છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ લોકોને હવે 60% સબસિડી આપવાની સરકાર તૈયારી કરી રહી છે. સરકાર હવે તૈયારી કરી રહી છે જે મધ્યમ વર્ગના લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, જેમની વીજળીનું બિલ 300 યુનિટ કરતાં ઓછું આવે છે, એમને હવે 60% મિત્રો સબસિડી આપવામાં આવશે. તો ખૂબ મોટી જાહેરાત થઈ શકે છે, 40%માં 20%નો વધારો કરીને હવે 60% સબસિડી આપવામાં આવશે. અને બીજી મિત્રો મોટી વાત એ છે કે બાકીના જે 40% તમારે ભરવાના હોય છે એ પૈસા પણ તમારી પાસે નથી તો એમાં પણ તમને લોન આપવામાં આવશે. મિત્રો મધ્યમ વર્ગ હવે મિત્રો સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ ખરીદી શકે, એમના માટે આ મોટી જાહેરાત થઈ ગઈ છે. એક તો તમને 60% સબસિડી મળવાની છે અને જે 40% વધારાના તમારે ભરવાના છે એ પણ તમે નથી ભરી શકતા, તમારી પાસે નથી તો એમાં પણ સરકાર તમને રાહત દરે લોન આપશે. મિત્રો ખૂબ જ મોટી યોજના મિત્રો, ખુશ ખબર મિત્રો મોદી સરકાર દ્વારા સંભળાવવામાં આવશે. તો આથી ગુજરાતીઓ માટેની મોટી ખુશખબર. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે પણ ખુશખબર આવી ગઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કપાસની વાત કરીએ તો હવે કપાસના ટેકાના ભાવ 2000 રૂપિયા કરી દેવામાં આવે એવી ભલામણ મિત્રો આપણા કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો કેન્દ્રીય મંત્રીને કરી છે, આપણા રાજ્યના મુખ્યમંત્રીને પણ કરી દીધી છે. અને આ જોતા જોતા એવું લાગે છે કે કપાસની આવકનું પ્રેશર જેવું ઘટે, ધીમે ધીમે કપાસની આવક ઓછી થાય, ત્યારબાદ મિત્રો ભાવ વધવાનો અંદાજ મિત્રો જોવા મળ્યો છે. તો 15 ફેબ્રુઆરી પછી મિત્રો ભાવની અંદર 100 રૂપિયાથી 150 રૂપિયા સુધરે એવી સંભાવના મિત્રો જોવા મળી છે. અહેવાલ એવા મિત્રો મળી રહ્યા છે કે 15 ફેબ્રુઆરી પછી કપાસના ભાવો 1500થી લઈને 2000 રૂપિયાની વચ્ચે થઈ જશે. તો મિત્રો કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો મુખ્યમંત્રીને આપણે રજૂઆત કરવામાં આવી છે કે કપાસના જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે એ 2000 રૂપિયા પ્રતિ મણ રાખવામાં આવે. આ ઉપરાંત મિત્રો કૃષિમંત્રી બીજા પાકોની અંદર પણ મિત્રો ટેકાના ભાવ કેટલા રાખવા એની ભલામણ કરવામાં આવી છે, જેમાં તમને જણાવી દઉં તો જે રોકડિયા પાકો હોય છે જેમાં મગફળીનો પાક છે, મગફળીની અંદર 1600 રૂપિયા ટેકાનો ભાવ રાખો એવું મિત્રો મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. એવી જ રીતના ડાંગરની અંદર 560 રૂપિયા, બાજરીમાં 670 રૂપિયા, જુવારમાં 1100 રૂપિયા અને મકાઈની અંદર 900 રૂપિયા રાખવાની ભલામણ કરવામાં આવી છે. અને એવી રીતના કઠોળ પાક જેમાં તુવેરની અંદર 1800 રૂપિયા, મગમાં 900 રૂપિયા, અડદમાં 1840 રૂપિયા અને તલમાં 2300 રૂપિયા ટેકાના ભાવ રાખવામાં આવે એવી સરકારને મિત્રો રજૂઆત કરવામાં આવી છે. તો કૃષિમંત્રી દ્વારા ટેકાના સારા ભાવ રાખવાની મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો, ખેડૂતો માટે ખુશ ખબરી ભર્યા સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપી દીધી છે. જે જે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતનું રાશન મેળવે છે, જે રાહત દરે રાશન આપવામાં આવે છે, રાશન મેળવે છે એવા લોકો માટે ખુશ ખબરી મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા જે સબસિડી યોજના ચાલુ છે, જે સબસિડી આપવામાં આવે છે એની અંદર મિત્રો હવે 2 વર્ષ લંબાવી દેવામાં આવી છે. મિત્રો 2 વર્ષ વધુ સબસિડી આપવામાં આવે છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 31 માર્ચ 2026 સુધી આ યોજના લાગુ કરવામાં આવશે. તો 2026 સુધી આ યોજના લાગુ રહેશે અને આની અંદર દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે. તો હજી મિત્રો આગામી 2 વર્ષ સુધી મિત્રો ખાંડ મળતી રહેશે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખવું મિત્રો જરૂરી છે. કેન્દ્ર સરકાર 1 કિલોના દરેક ખાંડના વિતરણ માટે 1850 રૂપિયા સબસિડી પૂરી પાડે છે. તો તમામ મિત્રો માટે રાશન કાર્ડ ધારકો માટે ખાંડ હજી પણ મિત્રો વધુ મળતી રહેશે, ખાસ કરીને જે BPL કાર્ડ ધારકો છે એમના માટે મિત્રો આ સમાચાર રહેવાના છે. કારણ કે BPL કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકોને મિત્રો વધારાની ખાંડ પણ મિત્રો આપવામાં આવે છે.
તો એમના માટે આગામી 2 વર્ષ સુધી હજી ખાંડ આપવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે આ મોટી ભેટ આપવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો, ઠંડીને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. પરેશભાઈએ કીધું છે કે શિયાળો હજી ગયો નથી, શિયાળાની મિત્રો એક હજી ઝલક તમારે જોવાની બાકી છે. હાલ મહત્તમ તાપમાન ઊંચું આવ્યું છે એટલે લોકોને લાગ્યું કે ઉનાળાની શરૂઆત હવે થઈ ગઈ છે, પરંતુ પવનની દિશા ફરીવાર મિત્રો બદલાવાની છે. આગામી 6 ફેબ્રુઆરીથી તાપમાન ફરીવાર નીચું આવે એવી સંભાવના પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આપી દીધી છે. કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું વયું જશે એવી પણ પરેશભાઈએ આગાહી કરી છે. તો મિત્રો, આવનારી કઈ તારીખથી મિત્રો ઠંડીની આગાહી ફરીવાર આપવામાં આવી છે? તો 5 ફેબ્રુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળશે. તો પરેશભાઈએ કીધું છે કે હજી પણ શિયાળાની એક ઝલક તમારે જોવાની બાકી છે. 5 તારીખથી લઈને 12 તારીખ સુધી શિયાળાનો હજી પણ મિત્રો ઝલક તમને જોવા મળશે. તો ઠંડીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે કે હજી પણ શિયાળો બાકી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂતના મુખ્ય સમાચાર ઉપર નજર કરી દઈએ. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો 85,000 ભારી મરચાની આવક છે. અત્યારે ધોમ મરચાની આવક થઈ રહી છે. ખૂબ જ લાંબી સંખ્યામાં બજારની બહાર લાંબી લાઈનો લાગી રહી છે, ટ્રકોની લાંબી લાઈનો લાગી રહી છે. અત્યારે 85,000 ભારી મરચાની આવક ગોંડલ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી છે. તો મરચાના ભાવ પણ તમને જણાવી દઈએ. તો 20 કિલો મરચાના ભાવ 1,000 રૂપિયા છે, 1,000થી લઈને 3,300 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો આપણે લસણની વાત કરીએ તો લસણના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. અને લસણના ભાવમાં વધારો થતાં માર્કેટ યાર્ડોની અંદર લસણની મિત્રો ચોરી થઈ રહી છે. જી આ મિત્રો, ચોરોએ વિશાલા સર્કલ પાસેની જે માર્કેટ યાર્ડ છે એમાંથી લસણની નિશાન બનાવીને ચોરી કરી લીધી છે, જેમાં શનિવારે જથ્થાબંધ બજારની અંદર 35,000 રૂપિયાની કિંમતની આશરે 14 બોરીની ચોરી કરી નાખી છે. જી આ મિત્રો, 14 લસણની બોરી ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને એ પણ મિત્રો માર્કેટ યાર્ડમાંથી ચોરી કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 5 ફેબ્રુઆરી રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ જોવા મળ્યા છે, જેમાં 120 રૂપિયા પ્રતિ મણ અને ઊંચામાં 270 રૂપિયા પ્રતિ મણ જોવા મળ્યા છે. ડુંગળીના ખૂબ જ નીચા ભાવ મિત્રો મળ્યા છે. તો નીચા ભાવ આવતા ખેડૂતોમાં અત્યારે રોષનો માહોલ જોવા મળ્યો છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો પોતાની ખેતરની જમીન ફરીવાર રીસર્વે કરાવી શકે એના માટે સરકાર દ્વારા વધુ એક તક આપવામાં આવી છે. જ્યાં મિત્રો ખેડૂતો પોતાની ભૂલો સુધારી શકે, ખેડૂતો પોતાના નામ બદલાઈ ગયા હોય, ખેડૂતોના નામ નીકળી ગયા હોય, અથવા તો જમીનનો ક્ષેત્રફળ ઘટી ગયો હોય, વધી ગયો હોય, કબજામાં કોઈ ફેરફાર થઈ ગયો હોય, નકશાની અંદર ફેરફાર થઈ ગયો હોય, તો એવા ખેડૂતો ફરીવાર અરજી કરાવી શકે છે. પોતાની જમીનનો ફરીવાર રીસર્વે કરાવી શકે છે અને આ રીસર્વેની તારીખ લંબાવીને હવે 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. તો મિત્રો આખું વર્ષ તમે મિત્રો અરજી કરવાનો મિત્રો સમય આપવામાં આવ્યો છે. જે મિત્રોને પોતાની જમીનમાં સર્વેની અંદર ભૂલ જણાય તો ફરીવાર તમે સર્વે માટેની અરજી કરી શકો છો અને આ માટે ગુજરાત સરકાર દ્વારા 1 વર્ષનો સમય ખેડૂત મિત્રોને આપવામાં આવ્યો છે. તો ખૂબ જ રાહતભર્યા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 1 ફેબ્રુઆરીથી મિત્રો હવે જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો મિત્રો તમારા માટે ખૂબ જ અગત્યના અને રાહતભર્યા સમાચાર કહી શકાય. આની અંદર મિત્રો IMPS ચેનલો ઉપર જે તમારે NPCI દ્વારા મિત્રો તમે જે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલો છો તો એની સુવિધા હવે સરળ બનાવી દેવામાં આવી છે. આની અંદર મિત્રો હવે તમારે ખાલી તમારો મોબાઈલ નંબર અને બેંકનું નામ નાખી દેશો તો પણ મિત્રો તમારા પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે તમારે IFSC કોડ અથવા તો મિત્રો વધારે કોઈ પણ લપઝપ કરવાની નથી. તમારે મોબાઈલ નંબર અને બેંકનું નામ આ દ્વારા તમારું ફંડ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જે વ્યક્તિના ખાતામાં તમારે ટ્રાન્સફર કરવું છે એનો મોબાઈલ નંબર અને બેંકનું નામ બસ એટલું જ લેવાનું છે. ત્યાર પછી તમારા પૈસા બીજા વ્યક્તિના જેના પણ ખાતામાં તમે ટ્રાન્સફર કરવા માગો છો એના ખાતામાં જટનારાના ટ્રાન્સફર થઈ જશે. તમારે IFSC કોડની કોઈ પણ જરૂર રહેશે નહીં. તો આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યો છે. તો 1 ફેબ્રુઆરીથી આ નવો નિયમ તમારા માટે આવી ગયો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, કેન્દ્રની સરકાર દ્વારા એક બજેટની અંદર જાહેરાત કરી હતી જેમાં લખપતિ દીદી યોજનાની અંદર મિત્રો હવે 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ યોજના શું છે તમામ મિત્રોને જણાવી દઈએ કે જે મહિલાઓને મિત્રો ઉદ્યોગ કરવો છે અથવા તો આગળ વધવું છે એવી મહિલાઓને મિત્રો સસ્તા દરે લોન આપવામાં આવે છે અને જે કૌશલ્યમાં મહિલાને આગળ વધવું હોય એની તાલીમ પણ આપવામાં આવે છે. આવી રીતના મોદી સરકાર મહિલાઓને લખપતિ અને કરોડપતિ બનાવે છે. આ વખતે મિત્રો 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય બજેટની અંદર રાખવામાં આવ્યું છે. અગાઉ પણ મિત્રો આ યોજના હતી જેની અંદર 2 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવી દીધી છે, તો હવે મિત્રો બજેટની અંદર હજી આગામી 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું મોટું લક્ષ્ય લખપતિ દીદી યોજના અંતર્ગત મોદી સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે. તો ખૂબ જ મોટી યોજના છે, મહત્વની યોજના છે, જે મિત્રોએ જે મહિલાઓએ ઉદ્યોગમાં આગળ વધવું હોય ધંધામાં આગળ વધવું હોય એના માટેના સૌથી મોટી યોજના છે. ત્યાર પછી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે અમદાવાદની અંદર તમે ક્યાંય પણ થૂકશો તો તમારી ઉપર નજર રાખવામાં આવશે, સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે અને જો તમે થૂકશો તો તમારા ઘરે ઈ મેમો પણ આવી જશે. જ્યાં મિત્રો હવે તમામ જાહેર રસ્તા ઉપર થૂકનાર લોકો પાસેથી 50 રૂપિયાથી માંડીને 100 રૂપિયાનો વહીવટી ચાર્જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે. તો જાહેરમાં ક્યાંય પણ થૂકતા નહીં તો તમે પકડાઈ જશો, સીસીટીવીની કેદમાં તમે રહેવાના છો. આ ઉપરાંત તમે જાહેર સ્થળો પર કચરો ફેંકતા અથવા તો ગંદકી કરતા પકડાશો તો પણ તમારી પાસેથી દંડ વસૂલવામાં આવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રોને ગમ્યા જ હશે, તમને ગમ્યા હોય તો લાઈક કરી દેજો. આવા જ વિડીયો મિત્રો આપણે રોજે રોજ આપતા રહીશું. તો મિત્રો તમારા ખેડૂત દુનિયાના મિત્રો તમારા જેટલા પણ મિત્રો છે એને આ વિડીયો મિત્રો તમારા ફેસબુક ગ્રુપની અંદર અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. તો આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.